નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુનિટ ફોરની નોટ્સ જોઈશું મિત્રો આ શોર્ટનોટ્સનું નામ છે એપ્રોપ્રિયસી ઓફ ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ એટલે કે ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ એની યથાર્થતા તો શરૂઆત કરીએ ધીસ is એ હાર્ટ ટચિંગ સ્ટોરી ઓફ grandfather and એન્ડ ગ્રાન્ડ મધર એક નાના અને એક નાનીની આ એક હૃદયસ્પર્શી વાર્તા છે યુ મે હેવ સીન એ કપલ ઓફ ગ્રાન્ડ and grandma. ગ્રાન્ડમાં કદાચ તમે અમુક નાના અને નાનીને જોયા હશે તમે ઘણા બધા નાના અને નાનીને જોયા હશે તે ટ્રાય ટુ એડજસ્ટ વિથ ધર સન્સ સન ઇનલો ગ્રાન્ડ ચિલ્ડ્રન એન્ડ વિથ મોર તેઓ પોતાના પુત્ર જમાઈ પૌત્ર અને બીજી ઘણી વસ્તુ સાથે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરે છે તેઓ ઘણા વ્યક્તિઓ અને ઘણી વસ્તુઓ સાથે અનુકૂળતા સાધવાનો પ્રયત્ન કરે છે ઇન અ સ્મોલ રૂમ ગીવન ટુ ધેમ તેઓ તેઓને આપેલા નાનકડા રૂમમાં રહે છે ઈવન

એકબીજા સાથે અનુકૂળતા સાધવાનો પણ પ્રયત્ન કરે છે આ દાદા અને દાદી કે નાના અને નાની એ પણ એકબીજા સાથે અનુકૂળતા સાધવાનો પ્રયત્ન કરે છે ઇન ધીસ સ્ટોરી આ વાર્તામાં ઓથર ડિસ્ક્રાઈબ્સ એ કેરેક્ટર ઓફ નાના આ વાર્તામાં લેખક એ નાનાના કેરેક્ટરનું વર્ણન કરે છે એ નાના હુ એડજસ્ટ હિમસેલ્ફ ઇન અધર સિચ્યુએશન એ નાના કે જે પોતાની જાતને બીજી પરિસ્થિતિમાં પણ એડજસ્ટ કરે છે અનુકૂળ કરે છે નાના

ક્વારલ્ડ વિથ each અધર throughout ધેર લાઈફ છતાં પણ તેઓ પોતાના આખા જીવનમાં એકબીજા સાથે ઝઘડો કરતા ક્વારલ એટલે ઝઘડો કરવો નાના અને નાની પચાસ વર્ષ કરતાં વધારે સમયથી સાથે રહેતા હતા છતાં પણ આખા જીવન દરમિયાન એકબીજા સાથે ઝઘડો કરતા હતા નાના વોઝ સચ એ પર્સન નાના એક એવા વ્યક્તિ હતા કે હી કુડ નોટ એડજસ્ટ હિમસેલ્ફ વિથ એની વન કે તે પોતાની જાતને કોઈ સાથે એડજસ્ટ ન કરી શકતા તે પોતાની જાતને કોઈ સાથે અનુકૂળ ન કરી શકતા અથવા તો વિથ એનીથીંગ કોઈ વસ્તુ સાથે અનુકૂળતા ન સાધી શકતા બટ આફ્ટર ધેથ ઓફ નાની પણ નાનીના મૃત્યુ પછી હી વોઝ ચેન્જ એ પોતે જ બદલાઈ ગયેલા હતા ફરીથી નાના અને નાનીની આ એક હૃદયસ્પર્શી વાર્તા છે તમે કદાચ ઘણા બધા નાના અને નાનીને જોયા હશે તેઓ પોતાના પુત્ર જમાઈ પૌત્ર અને બીજી ઘણી વસ્તુ સાથે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરે છે તેઓ તેઓને આપેલા એક નાનકડા રૂમમાં રહે છે ત્યાં સુધી કે તેઓએ તેઓને આપેલા ખોરાક અને કપડા સાથે પણ અનુકૂળતા સાધવી પડે છે તેઓ એકબીજા સાથે પણ અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે આ વાર્તામાં લેખક નાનાના પાત્રનું વર્ણન કરે છે કે જે બીજી પરિસ્થિતિમાં પોતાની જાતને એડજસ્ટ કરે છે નાના અને નાની પચાસ વર્ષ કરતાં વધારે સમયથી સાથે રહેતા હતા છતાં એ બંને પોતાના આખા જીવનમાં એકબીજા સાથે ઝઘડતા નાના એક એવા વ્યક્તિ હતા કે તે કોઈ સાથે અથવા કોઈ વસ્તુ સાથે પોતાને એડજસ્ટ કરી શકતા હતા નહીં પણ નાનીના મૃત્યુ પછી તે એકદમ બદલાઈ ગયેલા હતા ડોક્ટર કામલે સેડ ધેટ ડોક્ટર કામલે એવું કહ્યું કે કે તમારા નાના એ માનસિક અસ્થિરતાના રોગથી પીડાઈ રહ્યા છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એટલે માનસિક અસ્થિરતા નો રોગ ડૉક્ટર કામલે એવું કહ્યું કે તમારા નાના માનસિક અસ્થિરતાના પીડાઈ રહ્યા છે વોઝ નોટ રેડી ટુ બિલીવ ધેટ તે એ માનવા તૈયાર હતા નહીં કે નાની વોઝ નો મોર કે હવે આ દુનિયામાં નાની રહ્યા નથી નાના એવું માનવા તૈયાર હતા નહીં કે નાની મૃત્યુ પામેલા છે એ હવે આ દુનિયામાં નથી તો લાઈફ હી ક્વારલ્ડ વિથ નાની જોકે તે આખી જિંદગી નાની સાથે લડ્યા છતાં આફ્ટર હર ડેથ એના મૃત્યુ પછી

નાના નાનીને એટલા વધારે ચાહતા હતા કે એણે પોતાની જાતને જ નાની તરીકે વિચારવાનું શરૂ કર્યું હી એટ તે એ જ ખાતા વોટ નાની એટ જે નાની ખાતા વોટ એનો એક અર્થ જે પણ થાય જે નાની ખાતા એ જ નાના ખાતા

ધ સ્ટોરી રાઇટર હેઝ એન્ટાઇટલ્ડ ધ સ્ટોરી એઝ એડજસ્ટમેન્ટ આ વાર્તાના લેખકે આ વાર્તાને એડજસ્ટમેન્ટ તરીકે શીર્ષક આપ્યું છે એન ટાઈટલ એટલે શીર્ષક આપવું આ વાર્તાના લેખકે આ વાર્તાનું શીર્ષક ધ એડજસ્ટમેન્ટ એવું આપ્યું છે તો આઈ થિંક ધેટ તો હું એવું વિચારું છું કે ધીસ ટાઈટલ ઇઝ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ તો હું એવું વિચારું છું કે આ શીર્ષક એકદમ યોગ્ય છે એકદમ યથાર્થ છે મિત્રો અહીંયા આપણે યુનિટ ફોરની સૌથી અગત્યની શોર્ટ નોટ્સ પૂર્ણ કરીએ આ ટૂંક નોંધ સાયન્સ અને કોમર્સ બંનેમાં બે બે વાર પૂછાઈ ગયેલી છે એટલે આ શોર્ટ નોટ્સ મોઢે કરવાનું ચૂકશો નહીં થેન્ક યુ